બોટાદમાં વોર્ડ નંબર 10 વિકાસથી વંચિત. તમામ સુવિધાની વેરાપોચ અપાય છે, પણ સુવિધા ક્યાં તેવા પ્રશ્નો ઉઠ્યા છે. બોટાદમાં ભાવનગર રોડ પર આવેલ ઘનશ્યામનગર, જવાહરનગર, સહજાનંદ સોસાયટી વગેરે અનેક વિસ્તારોમાં નગરપાલિકાના ઓજી વિસ્તાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષોથી આ વિસ્તાર નગરપાલિકામાં હોવા છતાં ગટર સુવિધા, રોડ રસ્તાની સુવિધા, સાફ સફાઈ કે દવા છંટકાવ જેવી પાયાની સુવિધાથી પણ વંચિત રહ્યો છે. નગરપાલિકા દ્વારા વેરાપોચ અપાય છે, પરંતુ વેરાપોચમાં ઉલ્લેખ કરેલ સુવિધા ક્યાં તેવા પ્રશ્નો અહીંના લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ વોર્ડને જોતા એવું લાગે છે કે રાજકીય પક્ષોની સત્તાની સાઠવારીમાં સામાન્ય જનતાનો મરો થઈ રહ્યો છે. બેન, આપનું નામ શું? અલકાબેન. અચ્છા, કયો વિસ્તાર છે આ? આ ભાવનગર ઓર ઘનશ્યામનગર. આ વિસ્તારની મુખ્ય સમસ્યા શું છે તમારે? ગટર નથી, રોડ નથી, અને ગટરની સુવિધા બિલકુલ નથી. પાણી બધું બહાર જ જાય છે. આ માટે તમે નગરપાલિકામાં વાત? આખી સોસાયટી નગરપાલિકા ગયા, પણ કોઈ જવાબ અમને ન દીધો. ગટર લાઈન આપો એમ, ત્યાં કે ઈ નહી આવે, કે જયારે મંજૂર થાય ત્યારે જ આવશે, કે અમને પાણી નિકાલ થાય ને ત્યારે. ગટર નહી થવાથી કેવા પ્રશ્નો ઉપસ્થિત? બધા માંદા પડીએ છીએ, ઘરે ઘરે બધા બાંધવાનું જ થાય છે. એકાબીજી પાણી ન આવે એટલે એકાબીજી પાણી મેદાનમાં ભરાય છે. મચ્છર કેટલા આવે, મચ્છર એટલો ત્રાસ છે. બેન, આપનું નામ શું? ઇન્દુબેન. અચ્છા, કયો વિસ્તાર છે આ? આ ભાવનગર રોડ ઘનશ્યામનગર. અચ્છા, બીજો મુખ્ય પ્રશ્ન શું છે આપણે આ વિસ્તાર? આમાં કાંઈ નહીં, ગટર લેન નથી. પછી આ બાર ના બાર પાણી બહાર જાય, બધું મચ્છર લાગે, બાજવાન થાય. આ માટે પ્રમુખને વાત કરી હતી? હા. કોણ પ્રમુખ છે તમારા? માસુખભાઈ. શું કીધું એને? એમના ગયા હતા, કઈ જવાબ દેતા નથી. શું કહે છે? કે ગટર લેન થાય ત્યારે. અમે ગટર લેન હાટું ટેક્સ ભરવી છીએ. ના નથી. આપનું નામ શું? સુરેશભાઈ, બોટાદરા. પ્રશ્ન શું છે આ વિસ્તારમાં? પ્રશ્ન એ છે કે આ ગટર છે ને ઘણી વર્ષ રજૂઆત કરી છે, તો હજી અમને કાંઈ સુવિધા મળી નથી. આવો જિલ્લો કર્યો છે, પણ 2 કિલોમીટરના એરિયામાં કોઈ ગટર કે એવું કાંઈ છે નહીં, રોડ કનેક્શન કાંઈ છે નહીં. આગળના કનેક્શન નવા એરિયા બન્યા છે, બધે બની ગયા, પણ અમારા જૂનો ઘણો એરિયો છે 15-20 વર્ષનો, તો હજી કાંઈ ત્યાં સમસ્યા હલ થઈ નથી. કેટલા વર્ષથી તમે વેરો ભરો છો? વેરો ઘણા વર્ષથી, 6-7 વર્ષથી લગભગ ભરી છે. 6-7 વર્ષથી ભરવી છે. આ માટે પ્રમુખને રજૂઆત કરેલી હતી? પ્રમુખને કરી છે, 2-3 વખત રજૂઆત કરી, પણ એમ કહે છે કે પાણીનો કાંઈ નિકાલ નથી થાય. એ અમે કેમ કરી દેવી? એ તો સરકારને પ્રશ્ન કરવો પડે ને, નિકાલ એમને કરવાનો છે. ગટર માટેની રજૂઆત કરી હતી? રજૂઆત 2-3 વખત કરેલી છે. ગટર માટે શું કહે? એમ કહે છે કે પાણી અહીં તમારો નિકાલ નથી, એમ પાણી કાઢવાનો. એ તો નગરપાલિકાને કરવાની આવે ને, અમારે કેમ કરવાની આવે? તમારી પાસે વેરો લે છે, પણ સુવિધા નથી આપતા. સુવિધા નથી આપતા. વેરો તો અમે 6-7 વર્ષથી ભરવી છીએ. અચ્છા, તમારી મુખ્ય માંગણી શું ગણી? માંગણી એ જ છે કે બસ અમને ગટર કરી દે અને રોડ કનેક્શન નાખી દે. મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસાણીયા, માજી વિરોધ પક્ષના નેતા નગરપાલિકા અને હાલ નગરપાલિકાનો સભ્ય. અવારનવાર મેં પ્રમુખ શ્રી જાડથી ભાઈ માસુખભાઈ દલવાડી બેઠા, બીનાબેન હતા, ત્યારથી હું અવારનવાર રજૂઆત કરતો આવ્યો છું કે ભાઈ મારો વિસ્તાર ઓજી વિસ્તાર, શેવાડાનો વિસ્તાર છે, જે તે ગ્રાન્ટો આવેલી છે ઓજી વિસ્તારની, તમે એ વિસ્તારની ગ્રાન્ટો ગટર છે, રોડ છે, એમાં તમે વાપરો. એ સ્પેશિયલ ગ્રાન્ટો એની આવેલી છે. પ્રમુખશ્રીને મેં અવારનવાર રજૂઆત કરેલી છે, છતાં પ્રમુખશ્રી રોજ ભાવનગર રોડ ઉપરથી જાય છે અને આવે છે, પણ એ કોઈ ધ્યાને લેતા નથી. આ વિસ્તારના લોકો ટેક્સ ભરે છે, હાજી, છતાં સુવિધાથી શા માટે વંચિત? હવે એ પ્રમુખશ્રીને જો વિકાસનું કામમાં રસ હોય તો આ વિસ્તારની જે તે ગ્રાન્ટો આવેલી છે તો તાત્કાલિક એને સામાન્ય સભા બોલાવવી પડે. જ્યારે જ્યારે 4 ફેર સામાન્ય સભા પોતે બોલાવે છે અને ત્યારથી પછી પોતે પાછા અનુવારી સંજોગના કારણે કે મુલતવી રાખવામાં આવે છે. શા ભાઈ શા માટે મુલતવી રાખવામાં આવે? જો એને વિકાસના કામમાં
રસ હોય તો અમે કોંગ્રેસવાળા એને કોઈ દી ના નથી પાડી કે ભાઈ અમે વિકાસના કામમાં નહીં આપીએ, પણ એને મગ ચોખાનું નામ પાડવું પડે એજન્ડાની અંદર કે ભાઈ આ ઝવેરનગરની અંદર આ ગટર મંજૂર થઈ ગઈ છે, સજાનંદમાં આટલા મીટર ગટર મંજૂર થઈ ગઈ છે, કે ભાઈ રામનિધિની અંદર આ રોડ મંજૂર થઈ ગયેલો છે, એને એજન્ડાની અંદર મગ ચોખાનું નામ પાડવું પડે, એજન્ડાની અંદર નામ દર્શાવવા પડે, તો અમે એને બહાલી કઈ રીતે આપીએ? એટલે અમે પોતે મૂંઝાવી છીએ કોંગ્રેસવાળા કે ભાઈ પ્રમુખ શ્રી ભાઈ માછુકભાઈ બેઠા તારથી, પણ બિલકુલ એક પણ બોટાદના વિકાસનું કામ થયું નથી. મેઇન રોડ ટાવર રોડે રોજ જતા આવતા હોય એ પણ ગાબડા પૂરી શક્યા નથી. અત્યારે હાલમાં તમારી રાજકીય નીતિનો ભોગ આ લોકો બની રહ્યા હોય એવું નથી લાગતું? અમને પોતાને ખબર છે કે આ અંદરોઅંદર પાડા બાજે છે, અંદરોઅંદર 27 સભ્યો છે બીજેપીના. જો વિકાસનું કામ કરવું હોય તો સંગઠન ભાઈ માછુકભાઈને સાથે બિહારી અને સભ્યોને વિશ્વાસમાં લેવા પડે અને કહેવું પડે કે ભાઈ તમારે કયા વિસ્તારમાં તમારે કામ બાકી છે એ મને લખાવો, તો વિશ્વાસમાં લીધા પહેલાં ભાઈ માછુકભાઈ એનું મનની ધારિતી કરે. અચ્છા, આ વિસ્તારની અંદર નજીકના સમયમાં હાજી વિકાસનું કામ થઈ શકે એવું તમને લાગે છે? અમે આવતા દિવસોમાં કંઈક નવા જૂની થાય, અંધાણ પાકી રહ્યા છે, આવતા દિવસોમાં 26 તારીખે ભાઈશ્રીએ જનરલ બોલાવી છે સામાન્ય સભા, જો એની અંદર ભાઈશ્રી નીચે ઉતરી જાય તો 100% અમે ખાતરી આપી છીએ કે નવો પ્રમુખ બેસે એ 100% બહારનો વિસ્તારનું કામ આવરી લેશે, એ તો હું ખાતરી આપું છું.